નમસ્કાર મિત્રો, દ્વારકાધીશના દર્શન કર્યા બાદ હવે આપણે રુકમણી દેવીના મંદિર તરફ આગળ વધી રહ્યા છીએ. રુકમણી દેવીનું મંદિર દ્વારકાધીશના મંદિરથી 4 કિલોમીટરના અંતરે છે. તો આ મુખ્ય ગેટ આવી ગયો છે. અહીંથી આપણે રુકમણી દેવીના મંદિર તરફ પ્રવેશ કરીશું. તો મિત્રો, શ્રી કૃષ્ણ ભગવાનની જે રાણીઓ હતી એમાંથી મુખ્ય રાણી રુકમણીને આ મંદિર સમર્પિત છે. આ મંદિર 2500 વર્ષ જૂનું હોવાનું કહેવાય છે, પરંતુ તેનું હાલનું બાંધકામ જોતાં 12મી સદીનું હોવાનું જણાય છે. મિત્રો, આ પવિત્ર મંદિર એ રાષ્ટ્રીય મહત્વનું સ્મારક છે. આ વિડીયોમાં આપણે મિત્રો રુક્ષ્મણી મંદિરનો ઇતિહાસ જાણીશું, આ સમગ્ર મંદિર તમને બતાવીશું, તેમજ શા માટે આ મંદિર જે છે તે અહીંયા બાંધવામાં આવ્યું, શા માટે અહીંયા પાણીનું દાન કરવામાં આવે છે તે મહત્વ એનું વિશેષ જાણકારી તમને આ વિડીયોમાં આપીશું. તો આ તમામ માહિતી મેળવવા માટે આ વિડીયો તમે અંત સુધી જોશો તો આપને તમામ ઇતિહાસનો ખ્યાલ આવશે. તો હવે આપણે મંદિરે પહોંચી ગઈએ છીએ અને આગળની જાણકારી અને માહિતી તમને આ વિડીયોમાં આપીએ. મિત્રો, અત્યારે આપણે રુકમણી મંદિર પહોંચી ગયા છીએ. દ્વારકાથી ફક્ત 4 કિલોમીટર દૂર છે. પાછળ તમે જોઈ શકો છો રુકમણી મંદિર છે. અહીંયા તમે ગાડી બરોબર મંદિરની સામે પાર્ક કરી અને ત્યાં દર્શને જઈ શકો છો. રિક્ષામાં પણ તમે આવી શકો છો અને જે દ્વારકા દર્શન બસ છે એમાં પણ તમે આવી શકો છો. ચાલો હવે હું તમને દર્શન કરાવું રુકમણી મંદિરના, પછી આગળ વધીએ. રુક્ષ્મણી મંદિરના ઇતિહાસની વાત કરું તો મિત્રો, કથા અનુસાર યદુવંશના કુળગુરુ દુર્વાસા ઋષિ એક વખત કૃષ્ણ અને રુક્ષ્મણીને આશીર્વાદ આપવા માટે દ્વારકા આવ્યા હતા. કૃષ્ણએ ઋષિને મહેલમાં આવવા માટેનું આમંત્રણ આપ્યું. દુર્વાસાએ કહ્યું કે એક શરત ઉપર અંદર આવ, તમે બંને જે રથ ઉપર અહીં આવ્યા છો એ રથ ઉપર હું નહીં આવું, અલગ રથની વ્યવસ્થા કરવામાં આવે. તો શ્રી કૃષ્ણ ભગવાને ઋષિની વાત સ્વીકારી અને રથમાંથી ઘોડા કાઢી નાખ્યા અને પોતે રુક્ષ્મણી સાથે રથ ખેંચવા લાગ્યા. રસ્તામાં શ્રી કૃષ્ણ ભગવાનની પત્નીને એટલે કે રુક્ષ્મણીને તરસ લાગી તો શ્રી કૃષ્ણ ભગવાને પગનો અંગૂઠો જમીન ઉપર મારતા પાણી નીકળ્યું અને આ પાણી ઋષિને આગ્રહ કરવામાં ન આવ્યું, જેનાથી દુર્વાસા ઋષિ ક્રોધિત થયા અને કૃષ્ણ અને રુક્ષ્મણીને 12 વર્ષ સુધી જુદા રહેવાનો શાપ આપ્યો હતો. આ ઉપરાંત જે સ્થાનેથી ગંગાનું પાણી નીકળ્યું હતું એ જમીન બંજર બની જાય એવો શાપ પણ આપ્યો હતો. તો રુક્ષ્મણીજી આ 12 વર્ષના શાપ દરમિયાન વિષ્ણુ ભગવાનનું તપ કર્યું હતું. જ્યાં દ્વારકામાં આજે તમે આજે રુક્ષ્મણી મંદિર જોઈ રહ્યા છો આવેલું છે, ત્યાં આજે પણ પાણીનું દાન આપવામાં આવે છે. એવી પણ માન્યતા છે કે તમે અહીં પાણીનું દાન કરો તો પૂર્વજોના આત્માને શાંતિ મળે છે અને તેઓ તૃપ્ત થાય છે. તો હાલ મિત્રો તમે જુઓ તો દ્વારકામાં જે દિશામાં કૃષ્ણ ભગવાન બિરાજમાન છે એનાથી જુદી જ દિશામાં આ રુક્ષ્મણી મંદિર આવેલું છે. બંનેના મુખ પણ જુદી જ દિશામાં છે. તો દ્વારકા દર્શન કરવા જાઓ ત્યારે રુક્ષ્મણી મંદિરના દર્શન ખાસ કરવા જેવા છે. અહીંથી તમે બેટ દ્વારકા પણ જઈ શકો છો. તો આજે પણ રુક્ષ્મણી મંદિરમાં પાણી પીવડાવવામાં આવે છે એ પાછળ આ કથા જોડાયેલી છે. તો મિત્રો, આશા રાખો કે આપને જે રુક્ષ્મણી મંદિરની માહિતી આપી છે એ આપને ખૂબ ગમી હશે. જો આપને આ માહિતી ગમી હોય અને આવા જ ધાર્મિક સ્થળોનો ઇતિહાસ વિશે આપ જાણવા માગતા હોય, દર્શન કરવા માગતા હોય, તો મારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આગામી વિડીયો તમને મળ્યા કરે અને તમે સરળતાથી જોઈ શકો. તો મળીએ છીએ નવા ધાર્મિક સ્થળે. ત્યાં સુધી આવજો. જય દ્વારકાધીશ.